કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સુરતના મહેમાન બન્યા હતા ત્યારે તેઓએ ભાજપ કાર્યાલય ખાતે વિશ્વ મહિલા દિવસના અનુસંધાને સુરતની સફાઈ કામદાર મહિલાઓનું સ્વાગત અને સન્માન અભિવાદન કર્યું હતું. સુરતમાં ટેક્સટાઇલ પાર્ક સહિતના ઉદઘાટનમાં આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુરતની સફાઈ કામદાર મહિલાઓનું સ્વાગત, સન્માન અને અભિવાદન કર્યું હતું. સાથે આગામી વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એરફોર્સના જવાન અભિનંદનની માતાને વિશેષ પ્રણામ કર્યા હતા. તો આ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે બોમ્બ ધડાકા પાકિસ્તાનમાં થાય છે, પરંતુ તેનું દુઃખ હિન્દુસ્તાનની વિશેષ વ્યક્તિને થાય છે. વધુમાં ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલાએ કહ્યું હતું કે આપણે ગંદકી નહીં કરીને સફાઈ દૂત બનીએ, એ જ સફાઈ કામદાર મહિલાઓનું સાચું સન્માન છે. ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ દર્શનાબેન જરદોશ, સી આર પાટીલ સહિત મહિલા મોરચાના આગેવાનો, મહિલા ધારાસભ્યો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એલકે સાત ન્યૂઝ, સુરત.